હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે, જેથી રાજ્યના દરેક વિસ્તારોની હોસ્પિટલોમાં દર્દીઓ માટેની સુવિધાઓમાં અછત ઊભી થઈ રહી છે, જેમાં હોસ્પિટલોની જરૂરિયાતો પૂરી કરવા માટે અનેક લોકો લોકફાળો ઉઘરાવી દર્દીઓની મદદ કરવાનું મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના વાવધાણા ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર દ્વારા રાજીવ ગાંધી પુણ્યતિથિ નિમિત્તે ભાપર અને વાવના સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર પોતાના ગ્રાન્ટમાંથી 13 લાખ રૂપિયા ફાળવ્યા છે. જોકે ભાપર અને વાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સની માંગ ઉઠી રહી હતી, તેમજ ભાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે CBC રિપોર્ટ કરાવવા માટે દર્દીઓ બહાર પ્રાઇવેટ લેબમાં જવું પડશે, જે સમસ્યા ઘણા સમયથી હતી. જોકે આ વાતની જાણ ગેનીબેન ઠાકોરને ખબર પડતા તેમજ CBC રિપોર્ટ માટે મશીન ટૂંક સમયમાં ફાળવવામાં આવશે તેવું જણાવ્યું હતું, જેને લઈને વાવના ધારાસભ્ય પોતાના ગ્રાન્ટમાંથી 13 લાખ રૂપિયા ભાપરને તો 13 લાખ રૂપિયા વાવ આરોગ્ય કેન્દ્રને સહાય રૂપે ફાળવ્યા છે. તો આ તરફ ભાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ દર્દીઓને ઇમ્યુનિટી વધે તે માટે ફૂડ તથા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોરોના સામે લડવા રસીને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે પણ જણાવ્યું હતું અને કોઈ પણ જાતનો ભય રાખ્યા વગર કોરોના રસી લેવા માટે અનુરોધ કર્યો હતો. તેમજ આવી કોરોના મહામારીમાં જિલ્લામાં બનતી અનેક ઘટનાઓ અને અનેક પ્રસંગો કવરેજ કરતા મીડિયા કર્મીઓને આભાર વ્યક્ત કર્યો હતો. રાજીવજીની કેસની પુણ્યતિથિ નિમિત્તે ભાપર રેફરલની અંદર માસ્કનું ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું. એ સાથે કોંગ્રેસના ગુજરાતના તમામ ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં 2 એમ્બ્યુલન્સ પોતાની ગ્રાન્ટમાંથી ફાળવી છે, એટલે મેં પણ મારી ગ્રાન્ટમાંથી વાવ અને ભાપર રેફરલમાં બંનેમાં એમ્બ્યુલન્સ માટેની ગ્રાન્ટનો લેટર અહીંયા જિલ્લા આયોજન અધિકારીને અને ડૉક્ટરને આપ્યો છે. સાથે રેફરલની મુલાકાત લેતા બીજી પણ એક વસ્તુ ધ્યાનમાં આવી છે કે આ કોરોના મહામારી જેવા રિપોર્ટ કરવા માટે CRP એની જે લેબોરેટરી હોવી જોઈએ એ આ રેફરલની અંદર નથી. તો આવનાર સમયની અંદર ભાભરમાં લેબોરેટરી મળે એવા પણ અમારા સરકાર પર સરકારની પાસે માગણી માટેના પ્રયત્નો રહેશે. બીજું ખાસ કરીને વેક્સિન જે માટેની વાત હતી એ વેક્સિનના 98% જે આંકડા સરકારે બતાવેલા વહીવટીતંત્રએ એ તદ્દન ખોટા છે. ઝીરો ગ્રાઉન્ડ ઉપર તપાસ કરતા હજી 15-20% લોકોને પણ વેક્સિન મળી નથી. આજે અમારા ટોટલ પરિવારે વેક્સિન લીધી છે. તો તમામ જે વેક્સિન બાકી છે લોકોને વિનંતી કરું છું કે વેક્સિન લેવાથી ઘણો ફાયદો છે, તમે તમારા પરિવારને બચાવી શકશો, ગામને બચાવી શકશો અને કોરોના મહામારીથી બચી શકશો. એટલે મહેરબાની કરીને બધા વેક્સિન લો એવી વિનંતી કરું છું.